મહિલા દિવસ નિમિત્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહિલા પોલીસનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો। તારીખ 9 માર્ચ 2022ના સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન 2022 નિમિત્તે મહિલા પોલીસનો સન્માન સમારોહ સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબના અધ્યક્ષતામાં 8 માર્ચ 2022ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ મુખ્ય મથક સુરત શહેર ખાતે પૂરી મહિલા પોલીસનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો। આ સન્માન સમારોહમાં અતિથિ કોલેજના દીન યશવંત મહેતા બેચરજી વિભાગના એમપી શાહ તથા ગુજરાતી ભાષાના પ્રખ્યાત લેખિકા સાહિત્યકાર શરીફા વીજળીવાળા તેમજ સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ હાજર રહે। આ ઉપરાંત સુરત શહેરના મહિલા કોર્પોરેટર શ્રીઓ, જુદી જુદી શાળાના મહિલા આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા સમાજના જુદા જુદા ક્ષેત્રમાં સેવા આપનાર મહિલા અગ્રણીઓ તેમજ સુરત શહેર મહિલા પોલીસ મેસેજ ટીમના અધિકારી કર્મચારીઓ તથા સુરત શહેરમાં ફરજ બજાવતા સિનિયર પોલીસ અધિકારીઓ મળીને આશરે 700 જેટલી જનસંખ્યામાં હાજર રહે। આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ હેડક્વાર્ટરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજવામાં આવેલ સુરત શહેરની મહિલા પોલીસની ટીમ દ્વારા આંખો ઉપર AK-47 CNG રાઇફલ જેવા જુદા જુદા પ્રકારના હથિયારો ખોલવા તથા જોડવાના તથા હથિયારો બદલાવીને પણ ખોલવા તથા જળ જોડવાનો ડેમો રજૂ કરી કૌશલ્ય બતાવવામાં આવ્યું। ત્યારબાદ હાજર અતિથિ વિશેષ બહેનોને સ્ટેજ ઉપરથી હાજર જન્મ મેદનીને પ્રસંગ ઉત્પાદન કરે। ત્યારબાદ પોલીસ મહિલા કમિશનર શ્રી સુરત શહેરના આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સમાજમાં મહિલાનું યોગદાન કથા મહિલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓની કામગીરીનું વર્ણન કર્યું તથા વિશેષ HHC SSC ટીમની કામગીરીની વિસ્તૃત ચર્ચા કરતી તેમજ સુરત શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે યોજવામાં આવતા જુદા જુદા કેમ્પનો લાભ લેવા આગ્રહ કરે। ત્યારબાદ સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આત્મહત્યા કરી મહિલાઓનો જીવ બચાવવા મહિલા બાળકોને શોધી પણ ગુપ્ત જ બેટાના કાર્યક્રમ કરવા મહિલાઓને સ્વરક્ષણની જાગૃત આરોપીઓને પકડવા તથા શ્રેષ્ઠ તપાસ તેમજ મહિલા કાઉન્સેલિંગ ટ્રાફિક નિયમ કરવા જેવી પર વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કુલ 50 મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓને પ્રશાસનને પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવેલ। જે ઉત્કૃષ્ટ કામગીરી પ્રશંસા પત્રક મેળવનાર મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ તેમના દ્વારા કરવામાં આવે કામગીરીની વિગત કે મારાની લક્ષ્મીબાઈ પીઠ ઉપર બાળક બાંધીને યુદ્ધમાં જઈ શકતી હતી। મેં બહુ વિશદ એના વિગતવાર અધ્યયન કર્યું છે। જોન ઓફ આર્ક સેન્ટ જ્હોન જ્હોર્જ બર્નાર્ડ શો એક ઉપન્યાસ લખ્યા, એક નાટક લખ્યા છે। આ નાટકમાં આ બતાવવામાં આવ્યું છે કે આજથી સેંકડો વર્ષ પહેલાં, 500-600 વર્ષ પહેલાં જ્હોન ઓફ આર્ક ફ્રાન્સમાં એવી રીતે ઉછેર થયા નાના ગામમાં છોકરીની જેમ, પછી અંગ્રેજોની સામે લડવું પડ્યું તો આ છોકરાઓની જેમ ડ્રેસ પહેરતા શરૂ થઈ અને એને લડતા લડી અને શાનદાર યોદ્ધાની જેમ યુદ્ધ લડ્યા। શરીફાબેન સાહિત્યિક વાત કરતા હતા, શોનોગનની વાત કરીએ, જેપનીઝ વિશિષ્ટ એક દાર્શનિક હતા, સિમોન ડે બોવરની વાત કરીએ અને આપણા હિન્દુસ્તાનમાં ઇસ્મત ચુગતાઈની વાત કરીએ। એક દિવસે એક નાનકડી મારી વાત શરીફાબેન જોડે થઈ હતી અને મારે ખાસ કહેવાની ઈચ્છા થાય છે, કેમ કે શરીફાબેન એને સમજ્યા છે ઇસ્મત ચુગતાઈને, અને એને સમજવાની જરૂર છે, કારણ વગરની શર્મ, કારણ વગરની લજ્જા, કોઈ વસ્તુ ગલત હોય તો આના ઉપર શરમ તો પુરુષને પણ આવવી જોઈએ, સ્ત્રીને પણ આવવી જોઈએ, પરંતુ ફક્ત એટલા માટે કે કોઈ પણ જુગતું અજુગતું કંઈ પણ હોય ને મોઢું લાલ થઈ જાય, કાન લાલ થઈ જાય, મોઢું નીચે કરી લઈએ, ગરદન નીચે કરી લઈએ, આ કંઈ બહુ વખાણવા જેવી બાબત નથી। જે શરમ કરવા જેવી વસ્તુ છે, આ પુરુષને શરમ આવવી જોઈએ, સ્ત્રીને શરમ આવવી જોઈએ, પરંતુ આ નબળાઈની જેમ લજ્જાના આભૂષણ પહેરાવીને તમે સ્ત્રીને આગળ કરો છો, આની સાથે હું સંમત નથી। કેવી રીતે, તમામના પોતપોતાનો અનુભવ છે, મારા પણ જાત અનુભવ છે। હું હરિયાણામાંથી એક નાનકડી જગ્યામાં મારા ઉછેર થયા, ગામમાં હું ભણ્યો, પણ જો હું બહુ નાનો હતો ત્યારે મારા ઘરે મારી એક દાદી હતી અને આખા ગામમાં દાદીનું વટ હતું। આજથી લગભગ 50 વર્ષ પહેલાંની હું વાત કરું છું અને તમે યાદ કરીને જુઓ, તમે શહેરમાં હોય કે ગામમાં હોય, આ પ્રકારની સ્ત્રીઓ હંમેશા હતી અને છે,
હવે એની ટકાવારી વધતી જાય છે. મને એના બધાને જોઈને એટલો આનંદ થાય છે કે આવું હજુ તો આ લોકોને રિમાઇન્ડ કરવું પડે છે કે તમે સ્ત્રી છો અને તમે આ કામ કરી શકો, તમે આ કામ કરી શકો. ધીમે 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 આમાંથી કેટલીક મહિલા અધિકારીઓને અમે એવી રીતે કામ કરતા જોયા છે કે આ લોકોના મગજમાં કોઈ બીક નથી, સાહસ છે અને એટલી હિંમત છે કે સ્ત્રીઓ પોતાની જાતને અસલામત કેવી રીતે અનુભવ કરી શકે. આમાં ઘણી મોટે સંખ્યામાં મહિલાઓ શી ટીમની ઇન્ચાર્જ સબ ઇન્સ્પેક્ટર છે અને શી ટીમમાં કામ કરનાર અધિકારીઓ છે. શી ટીમ આ ખાસ કરીને એટલા માટે કે બાકીની મહિલાઓમાં થોડા કોન્ફિડન્સ આવે કે અમારી જેમ એક સ્ત્રી છે જે તાકાતવર છે, જેને પાસે કાયદાએ આપેલી એક લીગલ પોઝિશનલ અથોરિટી છે. આના માટે જે કંઈ પગલાં લેવાની જરૂર છે અમે લઈએ છીએ. 181 તમામ બહેનો અહીં છે, પ્રિન્સિપલ છે, ટીચર્સ છે, પ્લીઝ નોટ ડાઉન ધીસ નંબર. હેલ્પલાઇન નંબર 181 ઉપર તમે ફોન કરશો, તમને મદદ મળશે, લીગલ મદદ મળશે, કાઉન્સેલિંગની મદદ મળશે, તમને પોલીસની મદદ મળશે. 100 ઉપર તમે ફોન કરો, અચૂક 8 મિનિટથી પહેલાં પોલીસની મોબાઈલ તમને પહોંચીને મદદરૂપ તમારા માટે ઊભી રહેશે. તમે શી ટીમને કન્ટેક્ટ કરો, શી ટીમ સામેથી આખા વિસ્તારમાં ફરતી હોય છે. તમારા થકી તમામ સ્ટુડન્ટ્સને, વિદ્યાર્થિનીઓને આ મેસેજ મોકલવા ઈચ્છું છું કે હેવ ધ નંબર ઓફ યોર એરિયા શી ટીમ વિથ યુ ઓલ ધ ટાઈમ. ગમે ત્યારે જરૂર પડે તમે શી ટીમને કન્ટેક્ટ કરો. 100 નંબર ઉપર કહો કે અમારા વિસ્તારની શી ટીમને કહો કે હું આ જગ્યાએ છું, મને આ મુશ્કેલી છે. ટીમો તમારા માટે આવશે. આવશો કે નહીં? આવાજ નહીં આવી? ઇતની તાકત કે સાથ આની ચાહીએ આવાજ. સારે સિટી મેં આપ લોગોં કો કોન્ફિડન્સ દેના હૈ. આજ કે ઇસ અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પે મેં આપ સભી કો બહોત બહોત બધાઈ દેતા હું, સાથ હી આપકો ભરોસા દિલાતા હું કે રાજ્ય સરકાર પૂરી તરહ કૃતસંકલ્પ હૈ. ટોપ પોલીસ લીડરશિપ 100% કૃતસંકલ્પ હૈ. હમ લોગ કામ કરને કે લિયે તૈયાર હૈ. ક્યો? કોઈ ફરજ હૈ, કોઈ ડ્યુટી ઇસલિયે નહીં હૈ. ઇનમે સે કૌન સા એસા પુરુષ અધિકારી જિસકે ઘર મેં બેટી નહીં હૈ, બહેન નહીં હૈ, માતા નહીં હૈ. વી લુક એટ યુ લાઈક અવર ફેમિલી મેમ્બર્સ. બહોત અચ્છી બાત મુદ્દે કી બાત કી કે સંસ્કાર સિર્ફ લડકીઓ કો દિયે જાય, યે અધૂરી શિક્ષા ક્યો? સંસ્કાર લડકો કો ક્યો ના દિયે જાય? મેં બાર બાર રિપીટ કરતા હું કે જો લડકે રેપ કરતે હૈ, જો લડકે છેડતી કરતે હૈ, જો લોગ બદતમીઝી કરતે હૈ, જો ચાંચિયાગીરી કરતે હૈ, વો લડકે ના પાકિસ્તાન સે આતે હૈ, ના અફગાનિસ્તાન સે આતે હૈ, ના ચાઇના સે આતે હૈ. વો લડકે ભી ઉન્હી ઘરો સે આતે હૈ જિન ઘરો સે વો લડકિયાં આતી હૈ જિનકી છેડતી કી જાતી હૈ. હમે લડકીઓ કો કોન્ફિડન્સ દેના ચાહીએ કે કિસી ભી લડકીઓ કો યદિ આંખ નિકાલ કે દેખતા હૈ તો ઉંગલિયાં તૈયાર રખેં, આંખ મેં ઉંગલી ડાલ દી જા સકતી હૈ. દૂસરી ચીજ, પૂરા કાયદા આપકે સાથ હૈ. સેલ્ફ ડિફેન્સ મેં કોઈ લડકી યદિ બળ વાપરતી હૈ તો ઉસકો પૂરા પૂરા કાયદા મેં જોગવાઈ હૈ કે અપને ડિફેન્સ કે લિયે આપ કોઈ ભી તાકત યુઝ કર સકતી હો. અમારી એની ન્યૂઝ ચેનલ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.